વલસાડના સુગર ફેક્ટરી નજીક ચંદ્રમૌલેશ્વર મંદિરની બાજુમાં નેશનલ હાઈવે નંબર 48 પર વાંકી નદીના પુલ પાસે ટ્રક રસ્તા પરથી નીચે ઉતરી જતા પલટી મારી જતા અકસ્માત સર્જાયો। 30 ફૂટ નીચે ઉતરી જઈ પલટી મારી જતા ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો। વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતની ઘટનામાં એક ટાટા કંપનીનો ટ્રક નંબર MH09EM3751માં કાપડનો જથ્થો ભરી મુંબઈના ભિવંડી ખાતેથી અમદાવાદ ખાતે જવા માટે રવાના થયો હતો, જે દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ ક્રોસ કર્યા બાદ ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવતા આગળ ચાલી રહેલ એક સિમેન્ટ ભરેલ ટ્રેલરના ચાલકે એકાએક બ્રેક મારી દેતા કપડાં ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા ટેકરા પરથી અંદાજિત 30 ફૂટ નીચે ઉતરી જઈ પલટી ખાઈ જતા ચાલક તથા ક્લીનરનો આબાદ બચાવ થયો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। અકસ્માતની ઘટનામાં એકાએક બ્રેક મારી અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરનાર સેલિબ્રિટીઓની વિડીયો બનાવવા માટે કટાર લાગી હતી। જો કે રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે આવતા તમામ વિડીયો બનાવનારા સુપરસ્ટાર ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા। અકસ્માતના બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ક્રેઇન બોલાવી ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।